TYBM Sim 6 or Sastram Apapan number Radar Vikas and Epariavaran over Sastra Bay Unitron Production Niantron Emapre Production Niantron Naupayo Joye Kepariavaran Roxan Kurva Mate Tina Margo Kaya Kayache To Jem Jem Samayagar Sarak to Jay Setem Tem Prandusana Prashna Arvatavane Bale Dusan Aduce Vadu Nevatu Vikrut Swarup Daran Kaline Bihamro Mani Rayoche હમણાં જ પૂરી થયેલી 20મી સદીમાં પ્રદૂષણે જે સમસ્યાઓ સર્જી છે તેના કરતાં અનેક ગણી વધુ સમસ્યાઓ ચાલુ 21મી સદીમાં પેદા થવાની સંભાવના છે તેથી આ સમસ્યાની ગંભીરતાનો સ્વીકાર કરીને પ્રદૂષણનું નિયંત્રણ કરવાના વિવિધ ઉપાયો હાથ ધરવા જોઈએ અને આ પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે પર્યાવરણનું રક્ષણ એ જ એક સાચો અને અંતિમ માર્ગ છે તેથી જો માનવજાતિને આ પ્રદૂષણની આપત્તિમાંથી ઉગારી લેવી હોય તો પર્યાવરણનું રક્ષણ કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ તો પર્યાવરણનું રક્ષણ કરવાના માર્ગો પર્યાવરણનું રક્ષણ કરવાના 3 માર્ગો છે કે વ્યક્તિગત રીતે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ કે સરકાર દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ આ બધાએ વ્યક્તિગત રીતે સાથે મળીને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ તો એમાં છે પહેલું હવાના પ્રદૂષણને અટકાવવું જોઈએ કે પર્યાવરણના રક્ષણ માટે હવાના પ્રદૂષણને અટકાવવું જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે કારણ કે હવાના પ્રદૂષણમાંથી માનવીના આરોગ્ય પર અતિ વિધાયક અસરો પડે છે જે આપણે પહેલા યુનિટમાં જોયું હતું એ જ રીતે હવાના પ્રદૂષણને રોકવાના મુખ્ય બે જ ઉપાયો છે કે હવામાં ઠલવાતા પ્રદૂષકો પ્રમાણ કેવું શક્ય એટલું ઘટાડવાના સૌએ પ્રયત્ન કરવા જોઈએ વ્યક્તિ દીઠ મળીને શક્તિ શુદ્ધ હવાનું પ્રમાણ વધારવું જોઈએ આ બંને બાબતોને અતિ ચરિતાર્થ કરવા માટે નીચેના 5 માર્ગોને કામે લગાડવા જોઈએ કે ઔદ્યોગિક વિસ્તારનું આયોજન કરવું જોઈએ બળતર અને અન્ય પદાર્થોના વપરાશમાં ફેરફાર કરવો જોઈએ કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ યંત્ર સામગ્રીની સંભાળ લેવી જોઈએ પ્રદૂષણમાંથી હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ શહેરી માર્ગોનું આયોજન કરવું જોઈએ આ બધા શું છે કે આ બધા કરવાથી હવાના પ્રદૂષણને અટકાવવું જોઈએ ઔદ્યોગિક વિસ્તારોનું આયોજન કરવું જોઈએ કે જ્યાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ ત્યાં જ ઉદ્યોગોનું આયોજન કરવું જોઈએ યોગ્ય રહેઠાણ પસંદ કરવું જોઈએ પછી બળતર અને અન્ય પદાર્થોના વપરાશમાં ફેરફાર કરવો જોઈએ એમાં જે પ્રદૂષણ ફેરવતા હોય એવા તત્વોને દૂર કરવા જોઈએ એના કારણે બીજા તત્વોનો આપણે ઉપયોગ કરવો જોઈએ કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ યંત્ર સામગ્રીની સંભાળ લેવી જોઈએ કે જે યંત્ર સામગ્રી પ્રદૂષણ ન ફેલાવતા હોય જે કારખાનામાં યંત્ર વપરાય છે એ યંત્રોની સંભાળ લેવી જોઈએ પ્રદૂષણમાંથી હાનિકારક તત્વો દૂર કેમ કરવા એ આપણે ધ્યાન રાખવું જોઈએ પછી શહેરી માર્ગોનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ કે શહેરોમાં દિવસે ને દિવસે જે પ્રદૂષણ ફેલાય છે એમાંથી આપણે બહાર નીકળવા માટે કેવા નવા નવા ઉપાયો શોધવા જોઈએ જેના કારણે હવાનું પ્રદૂષણ અટકે છે પછી બીજું છે પાણીના પ્રદૂષણને અટકાવવું જોઈએ તો પર્યાવરણના રક્ષણ માટે પાણીના પ્રદૂષણને અટકાવવું અત્યંત જરૂરી છે કારણ કે જો પાણીના પ્રદૂષણને રોકવામાં ન આવે તો તેનાથી કેટલાક ચેપી રોગો ફેલાય છે એટલે કે માનવજાત મુશ્કેલીમાં મુકાય છે તેથી પાણીના પ્રદૂષણને અટકાવવા માટે ગટરોના પાણી સુવેજ અને પ્રદૂષકો એટલે કે નદી તળાવ કે જે સમુદ્રના પાણીમાં ઠલવાય છે તે પહેલાં તેમાંથી હાનિકારક તત્વોને દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ અને આ માટે પ્રદૂષિત પાણીને એક જગ્યાએ એકત્રિત કરી અને તેનું ફિલ્ટર પ્લાન દ્વારા શુદ્ધિકરણ કરીને તેને નદી દરિયા તળાવમાં જવા દેવું જોઈએ જે આપણે પહેલાં બીજા યુનિટમાં આ બધું આપણે જોયું હતું કે પાણીના પ્રદૂષણને અટકાવવું જોઈએ કેવી રીતે તે જ રીતે આમાં પણ પાણીના પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો એ જ રીતે દર્શાવવામાં આવ્યા છે પછી ભૂમિ ઊર્જાની જાળવણી કરવી જોઈએ કે પૃથ્વીની સપાટીથી 3 ભાગ ઉપર પાણી આવેલ છે અને માત્ર 4થા ભાગ પર જ જમીન આવેલી છે તેમાંથી 3જો ભાગ જ ખેતી પશુપાલન વસવાટ માટે વપરાય છે આવા સંજોગોમાં સતત વધતી વસ્તીને કારણે ઉપયોગી જમીનની આપણી માંગ તો દિન પ્રતિદિન કેવી છે વધતી જ જાય છે તેથી મર્યાદિત અને સુલભ જમીનનું રક્ષણ કરીને તેનો શક્ય એટલો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ આ માટે નીચેના પ્રયત્નો હાથ ધરવા જોઈએ કે ખેતી માટે અદ્યતન સાધનો અને સંસાધનો કરીને વધુને વધુ પાક મેળવવાની પદ્ધતિ વિકસાવવી જોઈએ રાસાયણિક ખાતરોને બદલે દેશી અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેના કારણે જમીનની ફળદ્રુપતા જાળવાઈ જાય જમીન પર વારાફરતી જુદા જુદા પાકોનું વાવેતર કરી જમીનની ફળદ્રુપતા જાળવવી જોઈએ પડતર જમીન પર ઘાસના બિયારણનો છંટકાવ કરીને ઘાસનું વાવેતર કરવું જોઈએ વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરીને જમીનના ઘસારાને રોકવા પ્રયત્ન કરવો જોઈએ અને વૃક્ષો પર્યાવરણ અને ભૂમિના રક્ષણ માટેનું કવચ છે
આથી જ કહેવામાં આવે છે ને, વન એ તો ધરતીનું ધન છે અને ભૂમિની નગ્નતાને ઢાંકવાનું સૌહામરું વસ્ત્ર છે, એટલે કે વૃક્ષો જગતને જીવાડનારી જડીબૂટી છે, વિભુ તરફથી વસુધાને મરેલ વરદાન છે. તેથી આપણા હાથના હથિયાર બને તે પહેલાં તેને આમ્રકુંજમાં ફેરવવા કામે લાગી જવું જોઈએ, તે આપણો સાચો માનવ ધર્મ છે. આ માટે વન મહોત્સવ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો દ્વારા વધુ ને વધુ વૃક્ષો વવાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ વ્યક્તિગત કે સંસ્થાકીય ધોરણે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરનારને રાષ્ટ્રીય કક્ષાએ ઇનામો આપવાની યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. આ જ રીતે શું થશે કે પર્યાવરણનું શુદ્ધિકરણ માટે વૃક્ષોના વાવેતરને જીવન મંત્ર બનાવવો જોઈએ. આ જ રીતે ભૂમિ ઉર્જાની જાળવણી કરીને જ પર્યાવરણનું રક્ષણ થઈ શકશે. પછી છે અવાજના પ્રદૂષણને અટકાવવું જોઈએ કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે અવાજના પ્રદૂષણને કારણે પેદા થતા ઘોંઘાટને નાથવો જોઈએ. જો કે આ કામ ખૂબ જ અઘરું છે, છતાં આ સામાજિક દૂષણને નાથવાનું એટલું જ જરૂરી છે કે આ કાર્યમાં ત્યારે સફળતા મળી શકે છે જ્યારે સમાજની હર કોઈ વ્યક્તિ સજાગ બનીને તેની ગંભીરતાને સમજવા પ્રયત્ન કરે, અથવા તો બિનજરૂરી અવાજને રોકવા આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ઘોંઘાટને 3 રીતે ઓછો કરી શકાય છે. ઘોંઘાટને તેના ઉદ્ભવ સ્થાને જ ઘટાડવો જોઈએ, ઘોંઘાટનું પ્રસારણ રોકવું જોઈએ, ઘોંઘાટનું કાયદા દ્વારા નિયમન કરવું જોઈએ. એટલે કે યંત્રો અને વાહનોમાં જે અવાજ આવે છે, એટલે કે વાહનોની રચના અને ડિઝાઇનમાં એ માટે અનુકૂળ ફેરફાર કરીને અવાજનો ઘટાડો કરવો જોઈએ, જેના કારણે ધ્વનિ શોષક આવરણોના ઉપયોગ કરીને ઘોંઘાટના દૂષણને નિવારવું જોઈએ. પછી રેડિયો, ટીવી, લાઉડસ્પીકર વગેરે માપસર વગાડવા જોઈએ, જેના કારણે ઘોંઘાટનું નિયંત્રણ થઈ શકે છે. પછી ધોરીમાર્ગો ઉપર જે ડેસિબલ મીટર વડે વાહનોના અવાજથી ચકાસણી કરીને વધુ અવાજ કરતા વાહનોને દંડ કરવો જોઈએ. આ જ બધું કરવાથી અવાજના પ્રદૂષણને આપણે રોકી શકીએ. પછી શું છે, પર્યાવરણલક્ષી શિક્ષણનું આયોજન કરવું જોઈએ કે પર્યાવરણની સમસ્યા વૈશ્વિક સમસ્યા છે, તો આજે પ્રદૂષણની સમસ્યાની સંપૂર્ણ માનવજાત પીડિત છે, ત્યારે પર્યાવરણની સમતુલા જાળવવામાં પર્યાવરણલક્ષી શિક્ષણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે. કે પર્યાવરણલક્ષી શિક્ષણ એટલે કે પર્યાવરણ માટે પર્યાવરણ વિશે પર્યાવરણના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના પર્યાવરણલક્ષી અભિનિયમ 1970 મુજબ પર્યાવરણલક્ષી શિક્ષણ એટલે જે શિક્ષણ પ્રક્રિયા દ્વારા માનવ પ્રકૃતિ અને માનવ વાતાવરણનો અભ્યાસ કરે છે તે પર્યાવરણલક્ષી શિક્ષણ. પર્યાવરણલક્ષી શિક્ષણ માટે સૌથી શ્રેષ્ઠ સ્તર શાળા છે. તેથી પ્રાથમિક શાળામાં દાખલ થતા બાળકને અંક ગણિતનો આંકડો ઘૂંટાવવાની સાથે સાથે પર્યાવરણના લક્ષણનો એકડો પણ ઘૂંટાવવો જોઈએ. એટલે આ માટે સૌપ્રથમ આ અંગે શિક્ષકને તૈયાર કરીને બાળકને તેની સમજ પેદા કરવી જોઈએ અને કમસ શાળાથી માંડીને કોલેજ સુધી તેનો અભ્યાસમાં સ્થાન આપવું જોઈએ. અને વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ પર્યાવરણની સમસ્યાથી ઘેરાયેલું છે, ત્યારે પર્યાવરણલક્ષી શિક્ષણ એ અતિ આશીર્વાદ રૂપ નીવડે તેમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કે પર્યાવરણલક્ષી શિક્ષણ એટલે કે ક્યાંથી પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના બાળકોને પર્યાવરણલક્ષી શિક્ષણ આપવું જોઈએ, જેના અભ્યાસક્રમમાં શું એનું સ્થાન પેદા કરવું જોઈએ, જેના કારણે શું છે શાળાથી માંડીને કોલેજ સુધીના અભ્યાસક્રમમાં તે સ્થાપવું જોઈએ. અને સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સમસ્યા છે અને તેનાથી ઘેરાયેલું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી, એટલે કે પર્યાવરણ લક્ષી શિક્ષણ એ અતિ આશીર્વાદરૂપ નીવડે છે. પછી છે વસ્તી વધારાને નિયંત્રિત કરવો જોઈએ. પહેલે કોઈપણ સંસ્કૃતિએ જાળવી રાખવા માટે પરિસર પર્યાવરણની સમતુલા જાળવી રાખવાનું જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે. આ પરિસરમાં વિક્ષેપન પેદા કરનારું સૌથી અગત્યનું પરિબળ કોણ છે, તો વસ્તી વધારો. તેથી કોઈ પણ ભોગે માનવી વસ્તીના વધારાને અંકુશમાં રાખવો પડશે. આ સદીના અંતે ભારતની વસ્તી 1 અબજના આંકને વટાવીને આગળ નીકળી જવાની છે. આ વસ્તી વધારા સાથે પર્યાવરણલક્ષી કેટલાક નવા પ્રશ્નોએ આપણો સામનો કરવો પડશે. આ હકીકતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસ્તી વધારાને નિયંત્રિત કરવાની જરૂર છે. તો વધતી જતી વસ્તીની ભૂખને સંતોષવા માટે આધુનિક ટેકનોલોજીના બેદરકારી ભર્યા ઉપયોગે પર્યાવરણની વિકટ સમસ્યાને જન્મ આપ્યો છે. તો વસ્તી વૃદ્ધિની કુદરતી સાધનોનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે વિશ્વમાં પુનઃપ્રાપ્ય નથી એવા સાધનો ખલાસ થવા લાગ્યા છે. આમ સમગ્ર પૃથ્વીને જોખમી બનાવીને આપણે ધીમે ધીમે આપણી પોતાની જીવનરેખાને
ગુંગરાવી રહ્યા છે. તેથી પર્યાવરણની જાળવણી અને રક્ષણ માટે વસ્તી નિયંત્રણ એ જ ઉત્તમ માર્ગ છે તેમ સમજીને વસ્તીનું નિયંત્રણ કરવું જોઈએ. માનવીય ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ કે પર્યાવરણના રક્ષણ માટે ઉપભોગવાદી ટેકનોલોજીને બદલે માનવીય ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ. માનવ અને તેના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખીને જીવન વ્યવહારની પદ્ધતિ એવી સ્થાપિત કરવી જોઈએ કે જેથી માનવજાત અને કુદરત વચ્ચે સતત સંવાદિત જળવાતી રહે. આ માટે પર્યાવરણની ભીષણ સમસ્યાઓ સર્જાતા હાલના ભ્રામક વિકાસને બદલે માનવીય મૂલ્યોના નકળ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણી એક વિશિષ્ટ સંસ્કૃતિ છે કે એક વિશિષ્ટ જીવન દર્શન છે તેનું જતન કરવાનું અનિવાર્ય છે. આ સંસ્કૃતિનું જતન આપણે વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતતા જાળવીને કરીશું. એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે આપણે ઉપરોક્ત ઉપાયોને એકી સાથે કામે લગાડવા જોઈએ, જેના કારણે પ્રદૂષણ પર્યાવરણનું પ્રદૂષણ અટકે. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.